મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં આજે ગાંધીનગર લોકસભા મત વિસ્તારનો એક મત વિસ્તાર છે સરખેજ મક્તમપુરા, જ્યાં હાલની પરિસ્થિતિ એવી છે રોડ નથી, પીવાનું પાણી નથી, ગટર લાઈન નથી. એક બાજુ સરકાર સ્માર્ટ સિટીની વાતો કરે છે, અહીંથી 1 કિલોમીટર દૂર જઈએ SG રોડ છે, ત્યાં બધી ફેસિલિટીઓ છે, ત્યાં બધી રીતે એમને સગવડ આપવામાં આવે છે. મુસ્લિમ મત વિસ્તારમાં કેમ નહીં? અહીંયા ધારાસભ્યો પણ ચૂંટાયેલા છે, કાઉન્સિલરો પણ ચૂંટાયેલા છે. પ્રજાનું એવું કહેવું છે કે મતો લીધા પછી કોઈ અહીંયા જોવા આવતું નથી કે અમારી પ્રોબ્લેમ શું છે, અમારી તકલીફ શું છે. આજે આપણે મક્તમપુરા વોર્ડમાં જઈશું અને પ્રજાની વચ્ચે જઈશું કે એમની તકલીફો શું છે. આપનું નામ જણાવશો? કૌશરબેન. અહીંની જે તકલીફો છે એ કયા મુદ્દે તકલીફો છે? જો અહીં તો તકલીફ જોવા જાય ને તો સર, તો ઘણી બધી તકલીફ છે. કેમ કે જે બેઝિક જરૂરિયાત જે છે, પાણી, રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ, અહીંયા કંઈ જ નથી. રાત્રે 10 વાગ્યા પછી બહાર નીકળવું હોય તો પણ વ્યક્તિને વિચાર કરવો પડે છે. એક તરફ આપણા PM અને CM બંને કહે છે કે સ્માર્ટ સિટી, પણ અહીં સ્માર્ટ સિટી જેવું તમારો જો કેમેરો ફરતો હોય તો ચારે બાજુ ફેરવીને જોઈ લો કે અહીંયા સ્માર્ટ સિટી જેવું કંઈ દેખાતું નથી. સ્માર્ટ સિટીની વાતો કરે છે. અહીંયા બીજી એક મહિલા છે, એમને આપણે સ્માર્ટ સિટી વિશે વાત કરીશું. અહીંયા જે ગટર પાણીની જે તકલીફો છે એ કેટલા સમયથી છે? યે એરિયા બના હૈ જબ સે યહાં તો તકલીફ હૈ, યહાં કોઈ જાત કી સુવિધા મિલી જ નહીં હૈગી. બારિશ હોતી હૈ તો યહાં ઇતના પાણી ભર જાતા હૈ કે હમારે ઘૂંટણ તક કે આ જાતા હૈ, હમારે સિર તક કે આ જાતા હૈ, લેકિન પાણી કે યહાં કોઈ નિકાલ હોતા હી નહીં હૈ. યહાં કે જો ધારાસભ્ય હૈ, કાઉન્સિલર હૈ, ઉન લોગો કા ક્યા કહેના? વો લોગ ઉન લોગો કા વો બોલેંગે ક્યા, વો તો યહાં ઝાંકને ભી નહીં આતે, ઓર હમ ઉનકે ઓફિસ પે જાતે હૈંગે તો વો હમકો મિલતે ભી નહીં. હમ કમ સે કમ 10-10 બાર ઉનકે ઓફિસ પે જાએ, લેકિન એક ભી બાર ઉન્હોને હમારે સે મુલાકાત નહીં કરી. અહીંયા જોવા જઈએ તો સૌથી મોટો પ્રશ્ન છે ગટર, પાણી અને રોડની. એ ત્રણે તકલીફો ના તો કોર્પોરેશન સાવચેતીના પગલાં લે છે, ના તો રાજ્ય સરકાર. આ રાજ્ય સરકારની સૌથી મોટી એક મુસ્લિમ, સૌથી મોટો મુસ્લિમ મત વિસ્તાર ગણાય છે સરખેજ, ત્યાં આ સુવિધાઓ નથી. આપણે બીજી મહિલા જોડે વાત કરીશું કે અહીંયા આ સુવિધા કેમ નથી. મેરા નામ સબીના બાનો હૈ, મેં સરખેજ મક્તમપુરમાં રહેતી હું. 10 સાલ હો ગયે, ના ગટર હૈ, ના પાણી હૈ, ઓર યહાં હમારે નોટિસ પે નોટિસ સરકાર ભેજ રહી હૈ. હમ કહાં જાયેંગે, મતલબ હમારે ઇસકે લિયે લડાઈ હમ લોગ લડ રહે હૈ, હમારે સાઇન અપ ઇસકે લિયે હમ બેઠાએ હૈ કે હમારા મકાન બચાવા. અહીંયા જે TP સ્કીમ ફેરવવાની વાત આવી છે કે કોર્પોરેશને જે આવાસ યોજનાની TP ફેરવી છે, આ TP ફેરવા માટે જે કારણોસર છે એક બીજી મહિલા પૂછી દઉં, આ TP ફેરવા માટેના શું કારણો હોઈ શકે? જો TP ની જે સૌથી પહેલો જે સ્કેન આવતો હોય તે કોર્પોરેટર પાસે જ હોય, એ તેટલું નોલેજ તો અમને પણ છે, પણ કોર્પોરેટર આજ સુધી કોઈ સમને આવીને કંઈ કીધું જ નથી કે આ TP કઈ રીતે ફેરફાર થશે અને કેવી રીતે થશે. એ તો બસ એક જ વસ્તુ કહે છે કે રોડ બનવાનો છે એટલે બનવાનો છે, જે કપાત છે કપાત છે જ. અહીંના વિસ્તારની અંદર એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે અહીંના જે વોટર્સ છે, કોઈ પક્ષને નથી જાણતું, કોઈ સરકારને નથી જાણતી. એમનો કહેવાનો સીધો પ્રશ્ન એ જ છે કે અમારા પ્રશ્નો દૂર થાય, જે અમારા પ્રશ્નો દૂર કરે અમે એમને વોટ આપીશું ને એ સરકાર લાવવાની છે. મેટ્રો ટાઈમ્સ ન્યૂઝથી કેમેરામેન મનીષ ચુનારા, ઇમરાન લુનીવાલા.